દેડકા ને માછલી જે છે એમાં બધા દેડકા એક જાતિના ગણાય, બરાબર, બધી માછલી એક જાતિની ગણાય, પણ દેડકા ને માછલી વચ્ચે ક્યારેય પ્રજનન ન થાય, બરાબર, બંને એક સાથે એક જે છે એક જ સ્થળ જ સોરી જલ જીવન ને અનુકૂળ છે, મતલબ પાણીમાં જ રહેનારા સજીવો છે એમાં થોડી સમાનતા પણ હશે, પણ એ જાતિ એક નથી, શું કામ, કારણ કે બંને આંતર પ્રજનન કરી નથી શકતા, પણ બે દેડકા જે છે એના અલગ અલગ જે છે સજીવોમાં જાતિ વચ્ચે પ્રજનન થઈ શકે, એટલે આંતર પ્રજનન કરી શકતા હોય લક્ષણોમાં સમાનતા હોય એવા સજીવોના સમૂહને એક જાતિ જે છે એના તરીકે લઈ શકાય. બીજી બાબત જે નીટ માટે પ્રત્યે, કોઈ પણ સજીવના દ્વિનામી વૈજ્ઞાનિક નામકરણમાં વપરાતો બીજો શબ્દ જાતિ હોય છે. આકાશી પર આગળ પણ કીધું હતું કે લિનિયસ દ્વારા જે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપવામાં આવી એમાં બે નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં પહેલું નામ હતું પ્રજાતિ અને બીજું નામ હતું જાતિ. એટલે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ પણ વૈજ્ઞાનિક જે છે નામ લઈએ અલગ અલગ સજીવોમાં એમાં જે બીજું નામ હોય એ ચોક્કસ જાતિ દર્શાવે છે. એટલે ઉદાહરણ તરીકે સિંહ બટાટા અને વાઘ, કોઈ પણ ઉદાહરણ લઈશ, આ ત્રણ અલગ અલગ જે છે મેં સજીવો લીધેલા છે. સિંહ જે છે એનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો, બટાટા જે છે એનું વૈજ્ઞાનિક નામ સોલેનમ ટ્યુબરોઝમ, વાઘનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઇગ્રિસ. ત્રણ અલગ અલગ વૈજ્ઞાનિક નામ દર્શાવ્યા છે એના પરથી તમને ખ્યાલ આવશે. જો કે સિંહ બટાટા અને વાઘ આ ત્રણેય સજીવોમાં કઈ સમાનતા નથી, મતલબ સિંહ એક સ્વતંત્ર જાતિ છે જેમાં બધા સિંહનો સમાવેશ થઈ જાય, બટાટા જે છે સ્વતંત્ર જાતિ છે જેમાં બધા બટાટા જે વનસ્પતિ જે ચાવી જશે, વાઘ એક સ્વતંત્ર જાતિ છે એમાં બધા વાઘનો સમાવેશ થાય. વાઘ અને સિંહ જે છે એની વચ્ચે કોઈ સમાનતા નથી, અને જો કઈ સમાનતા હોય તો એ સમાનતા એની જાતિના લીધે ન હોય. એટલે ત્રણેયના ભાગ જે છે માત્ર વૈજ્ઞાનિક નામ પ્રમાણે જોશો તો સિંહમાં પેન્થેરા લિયો એમાં પેલો પેન્થેરાની પ્રજાતિ છે, લિયો એની જાતિ છે, બટાટા જે છે એમાં ટ્યુબરોઝમ જાતિનું નામ થશે, વાઘ જે છે એમાં ટાઇગ્રિસ એ એની જાતિનું નામ થશે. એટલે વૈજ્ઞાનિક નામ પ્રમાણે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કોઈ પણ સજીવ જે છે એની જાતિનું નામ પોતાનું જે છે એ એક પ્રાઇવેટ નામ હોય, એ નામ બીજા માટે ઉપયોગ ન થાય ક્યારે, બરાબર. કોઈ પણ સજીવ જે છે એના વૈજ્ઞાનિક નામમાં જેનું જાતિનું નામ વપરાતું હોય એ એક સજીવ માત્ર માટે જ વપરાતું હોય, એ શબ્દ બીજા કોઈ પણ સજીવ માટે ક્યારેય વપરાઈ શકે નહીં, બરાબર. જો તમે સિંહ અને વાઘનું વૈજ્ઞાનિક નામ જોશો તો ખ્યાલ આવશે પેન્થેરા લિયો પેન્થેરા ટાઇગ્રિસ, મતલબ એની પ્રજાતિ સમાન છે, પ્રજાતિ સમાન છે એનો મતલબ કે બંનેનો વંશ જે છે કંઈક ભેગો થતો હશે, એમાં કંઈક લક્ષણો સરખા છે, ક્યાં ક્યાં લક્ષણો સરખા છે આપણે આગળ જોઈએ, બરાબર. પણ એ બંને જાતિ તો સ્વતંત્ર છે, સ્વતંત્ર જાતિ હોવાને લીધે એના વૈજ્ઞાનિક નામમાં જાતિ શબ્દ બદલાય છે, જેમ કે એકમાં લિયો શબ્દ આવે છે એકમાં ટાઇગ્રિસ શબ્દ આવે છે, પણ બેમાં પેન્થેરા શબ્દ પાછો કોમન આવે છે. એટલે આ ત્રણે ત્રણ નામ જે છે એમાં આ જે સૌથી પહેલો વર્ડ આવે છે એ છે પ્રજાતિ, બીજો વર્ડ જે આવે છે એ છે જાતિ. કોઈ પણ સજીવના વૈજ્ઞાનિક નામ જે છે એમાં બીજો શબ્દ વપરાતો એની જાતિ હોય, અને દરેકે દરેક સજીવની જાતિનું નામ ચોક્કસ હોય, બરાબર. એ જાતિનું નામ એક વાર વપરાય પછી બીજા કોઈ પણ સજીવ માટે વાપરી શકાતું નથી. અમુક અપવાદોને બાદ કરતા કયા કયા અપવાદો છે આપણે જોઈશું, પણ મોટા ભાગે યાદ રાખજો કોઈ પણ વૈજ્ઞાનિક નામમાં જે જાતિનું નામ વપરાતું એ મોટા ભાગે બીજા કોઈ સજીવ માટે વપરાતું નથી. પ્રજાતિનું નામ જે છે એ કદાચ બદલાઈ શકે અથવા તો કોમન જે છે બે સજીવો માટે હોય છે. એટલે આ સૌથી પહેલું ઉદાહરણ થઈ ગયું સિંહ બટાટા વાઘ અથવા કોઈ પણ બીજું ઉદાહરણ પણ લઈશ કે દાખલા તરીકે આમાં આંબો ઉદાહરણ લઈએ તો આંબો જે છે એનું વૈજ્ઞાનિક નામ સોલેનમ મેલોનજેના જે છે સોરી સોલેનમ જે છે એ સોલેનમ મેન્જીફેરા ઇન્ડિકા જે છે એનું નામ છે, તો મેન્જીફેરા પ્રજાતિ થશે અને ઇન્ડિકા જે છે એની જાતિ થશે. તો એ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલા છે, કોઈ પણ ઉદાહરણ આપીએ અને આપણે આ સમજાવી શકીએ જેમાં આ ત્રણ જે છે એ વૈજ્ઞાનિક
નામ લીધા છે ત્રણેયમાં બીજો બીજો વર્ડ જે છે જાતિ આવે છે એટલું ખાલી સમજવાનું હવે આનાથી આગળ બીજો ભાગ લઈએ તો બીજો ભાગ થશે પ્રજાતિ આપણે વર્ગીકરણ શ્રેણીમાં જોઈએ તો ખ્યાલ આવે કે જાતિ થી પ્રજાતિ જે છે નીચે તરફ જઈએ બરાબર તો જાતિ પછીની શ્રેણી આવે છે પ્રજાતિ એટલે એનો મતલબ તો કે નીચે જેમ જઈએ સૃષ્ટિ તરફ એમ કીધું તું સજીવોની સંખ્યા જે છે વધતી જાય તો તો હવે છે જાતિ થી પ્રજાતિ તરફ જઈએ એમ સજીવોની સંખ્યા વધતી હશે શું કામ વધે છે તેની વ્યાખ્યા પરથી ખબર પડે સમાન લક્ષણો ધરાવતી જાતિઓના સમૂહને પ્રજાતિ કહે છે એવા સજીવોનો સમૂહ બરાબર કે જે અલગ અલગ જાતિ હોવા છતાં એમાં કંઈક ને કંઈક સમાનતા છે સમાનતા હોવાનું કારણ શું છે બરાબર એનું કારણ એ છે કે એની પ્રજાતિ એક છે એનો મતલબ શું થાય એક જ પ્રજાતિ ઘણા બધા જાતિના સભ્યોનો સમાવેશ કરી શકે છે કે જેમાં લક્ષણોમાં સામ્યતા હોય અર્થ શું થાય એક જાતિ જે છે એને એક જ પ્રજાતિ હોય યાદ રાખજો શબ્દ એક જાતિને એક પ્રજાતિ હોય પણ એક પ્રજાતિને ઘણી બધી જાતિ હોય શકે એટલે પ્રજાતિ જે છે શું છે કે કોઈ પણ કોમન એક પ્રજાતિ હોય એ પ્રજાતિની અંદર એક કરતા વધારે સમાન લક્ષણો ધરાવતી જાતિ હોય શકે અલગ અલગ જાતિ જે છે એનો સમૂહ અલગ અલગ જાતિ ભેગી મળી એક પ્રજાતિ જે છે બનાવી શકે શું કામ પ્રજાતિ એક બનાવી શકે કારણ કે જે અલગ અલગ જાતિ જે છે ઉદાહરણ તરીકે આમાં લઈએ જાતિ એ જાતિ બી જાતિ સી ત્રણેય જાતિ અલગ અલગ છે સજીવો અલગ છે પણ એ ત્રણેય સજીવો જે છે ઉદાહરણ તરીકે આ બધા સજીવો એક જ પ્રજાતિના હોઈ શકે બરાબર કારણ કે એમાં એવું તો કંઈક ને કંઈક હશે કે જે એ ત્રણે ત્રણમાં કોમન આવતું હોય બરાબર મતલબ કે જાતિમાં જેટલી સામ્યતા હોય એની કરતા પ્રજાતિમાં સામ્યતા ઓછી હોય પ્રજાતિના સજીવો વધી જાય એટલે એમાં સામ્યતા ઘટવાની છે બરાબર કારણ કે એમાં ભિન્નતા વધતી જવાની છે પણ એક જ જાતિના સજીવોમાં જે સામ્યતા હોય બરાબર એ સામ્યતા સિવાયની એ જાતિ અલગ અલગ હોય એમાં અમુક લક્ષણો કોમન મળતા હોય જેના લીધે એક પ્રજાતિ જે છે એમનો સમાવેશ થઈ શકે ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે જો ઉદાહરણ તરીકે પેન્થેરા પ્રજાતિ એ લિયો ટાઇગ્રીસ તથા પાર્ટસ જાતિઓનો સમૂહ છે જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ ઉદાહરણ છે એના આધારે કહું છું એક જ પ્રજાતિ કઈ છે પેન્થેરા આ પેન્થેરા પ્રજાતિ એમાં એક કરતા વધારે જાતિ છે કઈ લિયો ટાઇગ્રીસ અને પાર્ટસ કઈ રીતે જો ઉદાહરણ લખીએ જેમ કે પહેલું છે સિંહ વાઘ અને દીપડો નામ લીધા એના પરથી તમને ખ્યાલ આવી જાય કે ત્રણે ત્રણ પ્રાણીઓ અલગ જ છે સિંહ જુદા છે વાઘ જુદો છે દીપડો જુદો છે પણ તોય ત્રણેયમાં કંઈક કોમન છે કોમન શું છે તો કે એના જે છે એનો આકાર શેપ તમે જો તે પ્રમાણેની શિકાર કરવાની પદ્ધતિ જે છે ત્રણેય માંસાહારી છે આ બધી જે છે સમાનતા જોવા મળે છે સમાનતા શું કામ છે કારણ કે આ ત્રણે ત્રણ જે છે એ વૈજ્ઞાનિક નામ લખીએ તો સિંહનું વૈજ્ઞાનિક નામ થશે પેન્થેરા લિયો વાઘનું વૈજ્ઞાનિક નામ લખીએ તો થશે પેન્થેરા ટાઇગ્રીસ દીપડો જે છે વૈજ્ઞાનિક નામ લખીએ તો પેન્થેરા પાર્ડસ
मतलब શું થશે જો સિંહ વાઘ અને દીપડો ત્રણેયની જાતિ જુદી છે પણ પ્રજાતિ એક જ છે એનો મતલબ કે આ ત્રણેય સજીવો એક જ પેન્થેરા પ્રજાતિના છે એટલે મતલબ શું થશે એક કરતા વધારે જાતિ હોય બરાબર એની એક કોમન પ્રજાતિ હોઈ શકે બરાબર શું કામ હવે તમને આના પરથી આઈડિયા આવી જાય કે સિંહ વાઘ અને દીપડો આમ તો અલગ જ છે બધા એ સ્વતંત્ર એક જાતિ છે પણ તો એ ત્રણેયમાં કંઈક ને કંઈક એવા લક્ષણ જે છે સમાનતા મળે છે જેમ મેં કીધું પ્રમાણે કે એમાં શિકાર કરવાની રીત જે છે બરાબર એ માંસાહારી જે છે એવી એના નોર જે છે એ રચના એની ચાલવાની રીત જે છે આ બધું કંઈક કોમન મળે છે કોમન મળવાનું કારણ શું છે કારણ કે ત્રણેય જે છે એનું પ્રજાતિ કોમન છે ત્રણેય જે છે એક જ પ્રજાતિના છે એ પ્રજાતિનું નામ થશે પેન્થેરા બરાબર એટલે એક કરતા વધારે જાતિ કે જેમાં કંઈક લક્ષણો સમાન મળતા હોય એક પ્રજાતિના હોઈ શકે બરાબર ક્યારેય અલગ અલગ જે છે એ સજીવોની જાતિ જે છે કોમન ન હોય જાતિ ક્યારે કોમન નહીં આવે પ્રજાતિની કોમન આવી શકે પપ્પાને વાત કરતા એટલે આ બે થશે પહેલું થશે જાતિ પછી બીજું થશે પ્રજાતિ આપણે વનસ્પતિના અને પ્રાણીના બંનેના ઉદાહરણ જે છે આવી રીતે આપી શકીએ હવે એક પ્રાણીનું ઉદાહરણ લીધેલું છે એવી રીતે હું તમને એક વનસ્પતિ જે છે ઉદાહરણ આપું જો બીજું ઉદાહરણ લઈએ દાખલા તરીકે સોલેનમ ટ્યુબરોઝમ સોલેનમ નાઇગ્રમ સોલેનમ મેલોનજેના કયા કયા સજીવ જે છે એના વૈજ્ઞાનિક નામ છે સૌથી પહેલા સોલેનમ ટ્યુબરોઝમ જે છે બટાટાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ નાઇગ્રમ જે છે એ પીળુડી વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ મેલોનજેના જે છે એ રીંગણ વનસ્પતિ જે છે એનું વૈજ્ઞાનિક નામ છે ત્રણેયના નામ જે છે એમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્રણેયમાં સોલેનમ જે છે કોમન છે સોલેનમ કોમન છે એનો મતલબ કે ત્રણેયમાં એક જ નામ કોમન છે એ નામ આવે છે પ્રજાતિ કારણ કે વૈજ્ઞાનિક નામનો પહેલો અક્ષર જે છે એ થશે પ્રજાતિ એટલે કે આ ત્રણેય વનસ્પતિ એક જ પ્રજાતિની છે બરાબર ત્રણેય જાતિ જુદી જુદી છે બરાબર જાતિના નામ ત્રણેયમાં બદલાય જાતિ કઈ છે બટાટા જે છે એની જાતિનું નામ આવશે ટ્યુબરોઝમ પીળુડી જે છે એની જાતિનું નામ થશે નાઇગ્રમ અને રીંગણ જે છે એની જાતિનું નામ થશે મેલોનજેના ત્રણે ત્રણ અલગ અલગ વનસ્પતિ હોવા છતાં ત્રણેયમાં કે કોમનતા જે છે આવતી હશે જેના લીધે એ એક જ પ્રજાતિ જે છે એના સજીવો બની શકાય એટલે પ્રજાતિનું ઉદાહરણ વનસ્પતિના સંદર્ભમાં આ બધું પ્રજાતિ જે છે એનું ઉદાહરણ લીધું છે પ્રાણીના સંદર્ભમાં બે જે છે ઉદાહરણ ટેક્સ પ્રમાણે લીધા છે બરાબર હવે એના પછી ટોટલ જે છે આપણે આવા સાત ભણવાના છે એમાંનો ત્રીજો ભાગ જાતિ પ્રજાતિ પછીનો ત્રીજો ભાગ છે કુળ તો જેમ જેમ આગળ જશે તમને ખ્યાલ આવશે કે જેમ જેમ વનસ્પતિ પ્રાણી કે જે છે એમાં જાતિથી સૃષ્ટિ તરફ જઈએ બરાબર એમ એની સમાનતાઓ જે છે ઘટતી જાય અને ભિન્નતાઓ જે છે એ વધતી જાય એટલે એના પરથી જુદા જુદા લક્ષણો ધરાવતી પ્રજાતિઓના સમૂહને કુળ કહે છે જો જુદા જુદા લક્ષણો એટલે કે જે બધી જુદી છે એમ નહીં બરાબર પ્રજાતિ અલગ અલગ છે પણ એ પ્રજાતિના સજીવોમાં કંઈક ને કંઈક એવું કોમન આવતું હોય અથવા તો એમાં સામ્યતા આવતી સામ્યતાને આધારે એનો સમૂહ બનાવવા આવે તે સમૂહ જે છે એનું થશે કુળ કારણ કે અહીંયા ક્રમ લીધો છે જાતિ પ્રજાતિ અને કુળ જાતિનો સમૂહ એટલે પ્રજાતિ પ્રજાતિનો સમૂહ એટલે કુળ કુળનો સમૂહ ગોત્ર જેમ જેમ નીચે જશું એમ સજીવોમાં વિવિધતા વધતી જાય મતલબ સજીવો બદલાતા જાય બરાબર પણ એ બધા એક જ શ્રેણીના ક્યારે હોય તો કે એમાં કંઈક ને કંઈક જે છે એમાં સામ્યતા જોવા મળતી હોય એટલે કુળ જે છે એ શું છે તો કે જુદા જુદા પ્રજાતિ જે છે બરાબર એનો સમૂહ એટલે કુળ
ઉદાહરણ લઈએ, જો ઉદાહરણ તરીકે આપણે જેજીયામાં આગળ ઉદાહરણ લીધા છે, ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જેમ કે સીન એટલે કે પેન્થેરા લિયો અને વાઘ પેન્થેરા ટાઇગ્રીસ નું કુળ. જો બંનેમાં પહેલા શું લીધું હતું, લિયો અને ટાઇગ્રીસ જે છે જાતિ હતી, પેન્થેરા જે છે એ એની પ્રજાતિ છે. હવે પ્રજાતિ જે છે એનો સમૂહ એટલે કે કુળ, એટલે કે સિંહ અને વાઘ જે છે બરાબર એ બંને જે છે એનું કુળ લે, તો કુળનું નામ છે ફેલિડી નું કુળ ફેલિડી છે. કુળ આવી ગયા પછી ફેલિડી, સિંહ વાઘ અને દીપડો પણ આમાં લઈ શકાય. જેમાં જેમાં પ્રજાતિ જે છે તરીકે પેન્થેરા હોતો, એ પેન્થેરા પ્રજાતિ જે છે એ ફેલિડી કુળના સભ્ય છે. એટલે ફરીથી આગળ જો ફેલિડી, આ થશે કુળ, ફેલિડી કુળ એ અલગ અલગ પ્રજાતિઓનો સમૂહ હોઈ શકે. એ પ્રજાતિમાં પહેલી પ્રજાતિ કઈ, તો કે પહેલી પ્રજાતિ પેન્થેરા. બીજી જે છે પ્રજાતિ કઈ, બીજી પ્રજાતિ આવશે ફેલિસ. અગ્ન શબ્દ આવશે, એમાં ફેલિસ શબ્દ જે છે એનો ક્યાં થયો. ફેલિડી કુળ જે છે એ બે અલગ અલગ પ્રજાતિઓનો સમૂહ છે, પેન્થેરા અને ફેલિસ, આ બંને અલગ અલગ પ્રજાતિ છે. પ્રજાતિ હોય એટલે એની પાસે જાતિ હોય, બરાબર. જાતિ તરીકે કયા, જાતિ તરીકે આપણે લીધા પ્રમાણે પેન્થેરામાં આવે છે લિયો, પાર્ડસ, ટાઇગ્રીસ. અને બીજો ભાગ જે છે એ છે ફેલિસ, તમે સુધાવે છે ફેલિસ કેટસ. હવે આના નામ લખી દો એટલે ખ્યાલ આવશે. જો ઊંધેથી જવાનું, આ જે બધા ભાગ લીધા છે એ છે જાતિ. અલગ અલગ ચાર જે છે જાતિ, જાતિના ગુજરાતી નામ પ્રમાણે લઈએ તો ગુજરાતી નામમાં અર્થ શું થશે, લિયો એટલે સિંહ, પારડસ દીપડો, ટાઇગ્રીસ વાઘ, કેટસ બિલાડી. જો ટોટલ ચાર ઉદાહરણ લીધા છે, એ ચાર ઉદાહરણમાંથી સિંહ, દીપડો અને વાઘ એ ત્રણેયની પ્રજાતિ એક કોમન છે. પ્રજાતિનું નામ છે પેન્થેરા, મતલબ એ ત્રણેયના કંઈક લક્ષણો મળતા આવે છે. પણ એના જેવું તે પ્રાણી જેના જેવું મળતો આવે છે, તમને ખ્યાલ છે બિલાડીનો દેખાવને જોશો તો દીપડા જેવો દેખાય, બરાબર. જંગલી બિલાડી જે છે તો કદ પણ મોટું હોય, પણ એ એક પ્રજાતિના નથી. તો બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું થઈ ગયા છે, જાતિ છે કેટસ, પ્રજાતિ છે ફેલિસ, એટલે એનું આખું વૈજ્ઞાનિક નામ થશે ફેલિસ કેટસ, બરાબર. હવે વાઘ, દીપડો અને સિંહ ત્રણેયમાં કોમન શું છે, તો કે ત્રણેય એક પ્રજાતિના છે. પણ વાઘ, દીપડો અને જે છે એ બિલાડી, એ બધામાં કોમન શું છે, તો કે આ બંનેના જે પ્રજાતિ છે પેન્થેરા અને ફેલિસ એક કુળના છે. એક કુળ હોવાને લીધે આ બધા જે છે એની ચાલવાની રીત, એનો શિકાર કરવાની રીત બધામાં કોમનતા જોવા મળે, બરાબર. એટલે આના પરથી જેમ જેમ જે આગળ જોશો એમ શબ્દ વધતા જશે, થોડું જટિલ થતું જશે, યાદી પ્રમાણે રાખવાનું છે. આમના નોર્મલી પૂછે કે બિલાડી જે છે એનું કુળ કયું, બિલાડી જે છે એનું કુળ થશે ફેલિડી. બિલાડી જે છે એની પ્રજાતિ કઈ, તો પ્રજાતિ થશે ફેલિસ. વાઘ, સિંહ, દીપડો એની પ્રજાતિ કઈ, તો પ્રજાતિ થશે પેન્થેરા. આ બધાની સાથે જે કુળ ફેલિડી છે, એ ફેલિડી જેવું બાજુ બીજું કુળ આવશે કૂતરાનું કેનેડી કુળ. કેનેડી કુળ અને ફેલિડી કુળ જે છે પાછા જુદા છે, એનો આપણે સમાજ જે છે અને આગળના કુળ પછીનો ભાગ જે છે ગોત્ર એમાં અભ્યાસ કરશું. એટલે આના પરથી ટોટલ શબ્દ કેટલા આવી ગયા, જો તો તમારે ટોટલ વૈજ્ઞાનિક નામ જે છે એની આધારે જાતિ, પ્રજાતિ અને કુળ આપણે જે ત્રણ અભ્યાસ કર્યો છે, ત્રણે ત્રણના શબ્દો ધ્યાનમાં લેવાના છે. કઈ રીતે, જો તો ઉદાહરણ લઈએ, સૌથી પહેલું સિંહ. તો સિંહ માટે તમારે કોમન એવી રીતના યાદ રાખવાની કે જાતિ કઈ, પ્રજાતિ કઈ અને કુળ કઈ, યાદ રીત રાખવાનું. સિંહ નું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો, પેન્થેરા પ્રજાતિ, લિયો જાતિ, અને એનું કુળ કયું, એનું કુળ આવશે ફેલિડી.
આ બધી વસ્તુ કોમન જે છે એ સેમાં આવશે તો કે વાઘમાં પણ ઇન કોમન પેન્થેરા ટાઇગ્રિસ ટાઇગ્રિસ જાતિ પેન્થેરા પ્રજાતિ અને કુળ થશે ફેલિડી સેમ દીપડો દીપડા જે છે ની શ્રેણી શું છે તો પેન્થેરા પાર્ડસ પાર્ડસ જાતિ પેન્થેરા જે છે પ્રજાતિ અને કુળ થશે ફેલિડી ચોથું ઉદાહરણ બિલાડી બિલાડીની વૈજ્ઞાનિક નામ પ્રમાણે જાતિ કેટસ પ્રજાતિ ફેલિસ અને કુળ જે છે ફેલિડી સેમ એ જ રીતે વનસ્પતિ વાળો ભાગ જે છે એમાં લઈએ આમાંના જ ઉદાહરણ આપી દો કે જેમ મે ત્રણે ત્રણ વાળા ભાગ જે છે એમાં પ્રાણીઓનું ઉદાહરણ લીધું એમ જ વનસ્પતિ જે છે એનું ઉદાહરણ લેવું હોય તો સોલેનમ ઇબ્રોઝમ સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ મેલન છે ના આ ત્રણેય એક જ કુળના છે એનું કુળનું નામ છે સોલેનેસી કુળ સોલેનેસી કુળના સભ્યો એક જ કુળના સભ્યો જે છે ડબર હોવાથી એના બધા લક્ષણોમાં કંઈક સમાનતા છે સોલેનેસી કુળમાં કઈ પ્રજાતિનો સમાવેશ થાય તો સોલેનમ ડબર હવે સોલેનમ તો એક પ્રજાતિ થઈ એવી ઘણી બધી બીજી પ્રજાતિ જે છે આવી શકે એ પ્રજાતિમાં એના નામ જે છે ઉદાહરણ તરીકે ઉમેરવા હોય તો ઉમેરી શકીએ કે સોલેનેસી કુળના સભ્યોમાં એક તો આવશે સોલેનમ બીજો આવશે પિટુનિયા ત્રીજો આવશે તતુલા આ ત્રણે ત્રણ જે છે એ શું છે તો કે એની પ્રજાતિ સોલેનેસી કઈ કઈ પ્રજાતિઓનો સમૂહ છે ટોટલ ત્રણ અલગ અલગ પ્રજાતિ તતુરા જે તતુરા વનસ્પતિ છે પિટુનિયા જે છે પુષ્પો હોય એ અને સોલેનમ આ ત્રણેય પ્રજાતિઓનો સમૂહ એટલે સોલેનેસી બરાબર આ સોલેનેસી કુળની અંદર કઈ કઈ પ્રજાતિ આવે અને પ્રજાતિની અંદર કઈ કઈ જાતિ આવશે જેમ જેમ આગળ જોશો એમ થોડી જટિલતા વધતી જશે એટલે આપણે છેલ્લે આખી વર્ગીકૃત શ્રેણી ભણી લઈએ પછી કોષ્ટક બનાવશું સરસ એ કોષ્ટક પ્રમાણે તમારે બધા નામ જે છે યાદ રાખવાના જેમાં આપણે કોઈ પણ એક સજીવ ને સજીવની સાથે એને રિલેટેડ જાતિથી સૃષ્ટિ સુધીનો ક્રમ જે છે યાદ રાખશું અને ક્રમમાંથી ક્વેશ્ચન પૂછાય છે આપણે આજે ટોટલ સાતમાંથી કુળ સુધી જે છે એનો આપણે અભ્યાસ કર્યો અને પછીના લેક્ચરમાં કુળ પછીના આગળના ભાગ જે છે ગોત્ર વર્ગ સમુદાય અને સૃષ્ટિ જે છે એના ઉદાહરણ સાથેનો અભ્યાસ કરશું